जैसा मिले हैं जो है सात विषय विज्ञान पाठ यह है प्राणियों अने वनस्पतियों का वहन पार्ट टू पहलो भाग अपने भाई गया एनी अंदर तमने दक्षकणों श्वेतकणों रुधिरस त्याग कणिकाओं जुटिंडा कार्यों धमनी शिरा केशिका आ बदा वर्णन करें हमें आग पार्ट टू बराबर पुस्तक पान नंबर तब जोशो तो 123 पानू है बराबर परम दिवसे अपने पार्ट वन की अंदर नाड़ीना धबकारा आ रीते अपने मापवाना कहा था तमे कदाच मापया हे अने पुस्तक में आ पुस्तक आप्यु छे एमा क्रम अने नाम बराबर आ तो हाथ थी ज आपणे मापवाना छे बराबर परम दिवसे समझायुं ए रीते तो अहीं तमारा गणनाना नाम लखी नाखवाना छे अने नाड़ीना धबकारा केटला थाय छे ए गणीने लखवाना छे एक मिनिट में 72-80 अंदर थता होय छे एटले दरेकना नाड़ी दर अलग अलग आवे तो आ प्रमाणे नाड़ी दर आपणे मापी शकीए छीए इंग्लिश में एने पल्स रेट कहे छे बराबर के तमे ऑक्सिजन आंगळी बात करे ऑक्सीमीटर आपणे पहेरीए छीए के एमां बे ज वस्तु बतावे छे ऑक्सिजन लेवल बराबर अने बीजू पल्स रेट प्लस रेट एटले एक मिनिट में हृदयना जे धबकारा हता ते ए आपणे पार्ट वन नी अंदर भणी गया हवे हृदय हृदय ने इंग्लिश में हार्ट कहेवाय बराबर धमनी शिरा अने केशवाहिनी ए जेम आपणे पाणीनी पाइपो होय छे एम धमनी शिरा ए बधी पाणीनी पाइपो आपणा शरीरनी अंदर नळियो बधी आवेली छे जेम आपणा घरमां पाणीनी पाइप होय छे तेनी अंदर चार बाजू जाय छे एम आपणी जे धमनी अने शिराની नળીઓ છે એની અંદર કોલેસ્ટ્રોલ બાજી જાય છે એટલે કે ચરબી આ જમા થતી જાય છે આ ચરબી જમા થાય તો જેમ આપણા ઘરની વાત કરીએ તો જે નળીઓમાં ક્ષાર જામી જાય એટલે પાણીનો જે ફોર્સ હતો એ પહેલાં જેવો આવતો નથી એમ આપણા હૃદયમાં ધમની અને શિરામાં જો આ કોલેસ્ટ્રોલ વધી જાય તો પણ હૃદયમાં જે લોહી પહોંચવું જોઈએ એ પ્રમાણે પહોંચી શકતું નથી એના હિસાબે જે રોગ થયો છે અત્યારે એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ હાર્ટ એટેક થાય એટલે એન્જિયોગ્રાફી કરાવી પડે ને એન્જિયોગ્રાફીમાં ડૉક્ટરો કહેતા હોય છે કે 90% બ્લોક છે 90% બ્લોક એટલે શું તો 90% બ્લોક એટલે એ નળીમાં ચરબીનું પ્રમાણ અંદર 90% સુધી ક્ષાર જામી ગયું છે પછી પેલું મોઘામાંનું ઇન્જેક્શન જો થોડો ક્ષાર હોય 60-70% તો ઇન્જેક્શન આપે એટલે કોલેસ્ટ્રોલ શું થાય દૂર થતો જાય અને ઓપરેશન કરવાની જરૂર પડતી નથી અત્યારે વાલ્વ મૂકવામાં આવે છે એટલે કે જે નળી આવી બ્લોક થઈ ગઈ હોય તો એની અંદર બલૂન એટલે કે ફુગ્ગો દાખલ કરવામાં આવે તો ફુગ્ગાથી શું થાય તો જે નળી હતી એ નળી આમ કોરી થઈ જાય પહેલાં નળી આટલી સાંકડી હતી જે જગ્યાએ કોલેસ્ટ્રોલ હોય ત્યાં બલૂન દાખલ કરે એટલે આ નળીનો જે વ્યાસ હતો એ વ્યાસ થોડો મોટો કરી દે એટલે બ્લડ હૃદયમાં જે પહોંચવાનું સમય નિશ્ચિત હતું ત્યાં સુધી પહોંચી શકે છે જો બલૂન પણ સક્સેસ ના જાય તો પછી બાયપાસ સર્જરી કરાવી પડે છે એટલે બાયપાસ સર્જરી એટલે જે ભાગ થયો હોય એ નળી કાપી નાખે અને ત્યાંથી ડાયવર્જન આપી દે જેમ આપણે રસ્તામાં બરાબર ખોદકામ ચાલતું હોય તો ડાયવર્જન આપે છે એટલે આ રસ્તો બંધ કરે છે ને અહીંથી આમ આપે છે તો એ રીતે બરાબર બાયપાસ સર્જરી પણ કરે છે તો આ પ્રમાણે માણસ બચી શકે છે હવે હૃદય તો આપણું હૃદય તો આપણે ભણી જોયું કે એક મિનિટમાં 72-80 વખત ધબકે છે આપણે રાત્રે સૂઈ ગયા રહીએ છીએ બરાબર આપણે તો કામ કરીને થાકી જઈએ છીએ મમ્મી ના પડે છે કે આ કામ નહીં થાય હું થાકી ગયો છું પણ આપણું હૃદય 24 કલાક સતત ધબકતું ને ધબકતું રહે છે એ કદી થાકતું નથી અને જો કદાચ એ થાકી જાય ને
तो आपणे पृथ्वी पर રહીએ નહીં। तो હૃદયની રચના કઈ રીતે છે? तो હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું એક અંગ છે। રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું એ વહન કરવાનું કામ કરે છે, બરાબર। એટલે રુધિરના જે ઘટકો હતા, ચાર ઘટકો, બરાબર, રક્તકણો, શ્વેતકણો, રુધિરરસ અને ત્રાકણિકાઓ, એનું વહન કરવાનું અને પોષક દ્રવ્યોનું પણ વહન કરવાનું કામ કરે છે। આ ઉપરાંત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પણ વહન કરે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય। આપણી ઘેર ખાલી પેલી મોટરનો પંપ હોય છે, એ પંપ 5-7 વર્ષ થાય તો બગડી જાય છે, જ્યારે આ આપણો પંપ છે એ કદી બગડતો નથી, અને એ જે દિવસે બગડે, બરાબર, એટલે રામ બોલો ભાઈ રામ। છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે, તો ચાલો આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ। તો પહેલાં હૃદયનું સ્થાન, તો હૃદય ક્યાં આવેલું છે? તો ઉરસ ગૃહમાં આવેલું છે, આ અર્થ છે એને ઉરસ ગૃહ કહેવાય। નીચેની બાજુએ, ડાબી બાજુએ નમેલું છે, એટલે આપણું ખિસ્સું આ બાજુ છે, એટલે આ બાજુના ભાગમાં હૃદયના ધબકારા આપણે સાંભળી શકીએ છીએ। એટલે ઉરસ ગ્રહમાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ સેજ નમેલું છે। આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો, ધારો કે મારું વજન અત્યારે 80 કિલો છે, તો મારી મુઠ્ઠી આ પ્રમાણે આટલી ભરે છે, જોઈ લો, તો મારા હૃદયનું પદ મારી મુઠ્ઠી જેટલું હશે। તમે નાના છો, બરાબર, એટલે તમારી મુઠ્ઠી મારા કરતાં થોડી નાની ભરશે, બરાબર, એટલે તમારી જે મુઠ્ઠી હતી, બરાબર, હૃદયનું પદ એટલી તમારી જે મુઠ્ઠી ભરે છે દરેકના, બરાબર, એ પ્રમાણે દરેકમાં અલગ અલગ હૃદયનું પદ હોય છે। ટૂંકમાં જેની જેટલી મુઠ્ઠી હોય એટલું એ હૃદયનું કદ હોય। તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે। હવે એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન હૃદયમાં આવે છે। આપણે નાકમાંથી જે ઓક્સિજન લઈએ છીએ એ ફેફસામાં જાય, ફેફસામાંથી હૃદયમાં આવતો હોય છે, અને શરીરના અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ હૃદયમાં આવે છે। એટલે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? તો માણસ જીવી શકે નહીં। આવું થતું રોકવા માટે હૃદયના ટોટલ 4 ખંડો આવેલા છે, બરાબર, અહીંયા તમે આકૃતિ હૃદયની જોઈ શકશો, બરાબર, કે આ આકૃતિ પછી પાછી નોટમાં દોરી દેજો, કે આ પ્રમાણે હૃદય આપણું રહેલું છે। અહીંયા આ જે ભાગ છે એ મહાશિરા છે, ને આ બાજુ મહાધમની છે, અહીંયા ફૂસફૂસીય ધમની એટલે કે ફેફસામાંથી આવતી હોય છે, અને અહીંયા નીચે ફૂસફૂસીય શિરા, બરાબર, એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે આ બે નળી દ્વારા થાય છે। અહીંયા 4 ભાગ જોવા મળશે, ઉપર અને નીચે। ઉપરના ભાગને કર્ણક કહેવાય, નીચેના ભાગને ક્ષેપક કહેવાય, બરાબર, એટલે આ બાજુનો ભાગ જમણું કર્ણક, આ બાજુનો ભાગ ડાબું કર્ણક, અહીંયા જમણું ક્ષેપક, આ બાજુનો ભાગ ડાબું ક્ષેપક। અહીંયા વાલ્વ આવેલા હોય છે, કે આ બે લોહી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ન આવે એટલે અહીં એક પડદાની રચના હોય છે, બરાબર। તો આ પ્રમાણે હૃદયના ટોટલ 4 ભાગ પડે છે। ઉપરના બે ભાગોને કર્ણક કહેવાય, એમાં જમણી બાજુનું જમણું કર્ણક, ડાબી બાજુનું ડાબું કર્ણક, નીચેના જે બે ખંડ છે એને ક્ષેપક કહેવાય, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક। આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી, બરાબર। પરીક્ષામાં વિકલ્પમાં યાદ રાખજો કે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક, બરાબર, ડાબી બાજુના જે બે ભાગ છે, એટલે ડાબી બાજુનું કર્ણક અને ડાબી બાજુનું જે ક્ષેપક છે, એ બેની વચ્ચે દ્વિદળ વાલ્વ આવેલો હોય છે, કે ડાબું એના બે અક્ષર એટલે દ્વિદળ, એ રીતે જમણું કર્ણક અને જમણું ક્ષેપક એના 3 અક્ષર છે એટલે ત્રિદળ વાલ્વ આવેલો હોય છે, એટલે આ ત્રિદળ વાલ્વના કારણે એ વારાફરતી બંને ખુલતા જાય
અને લોહીનું વહન હૃદયમાં આગળ થતું જાય. તો પરિવહનના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો. એટલે ગઈકાલે આપણે પરિવહનમાં ભણ્યા હતા એ રીતે, એટલે આ જમણી બાજુથી શરૂઆત કરશો એટલે ફૂસફૂસીય શિરા, એમાંથી લોહી ધમનીમાં જાય, ધમનીમાંથી રુધિર કેશિકામાં જાય, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લોહી બધું શિરામાં આવે અને ત્યાંથી હૃદયમાં પાછું જાય અને પછી ફેફસામાંથી આપણે ઉચ્છ્વાસથી નાકની બહાર કરી લઈએ છીએ. હવે હૃદયના ધબકારા, તો દવાખાનામાં તમે ગયા હશો તો ડૉક્ટર બે કાનમાં નાખે છે અને પછી આગળનો ભાગ અહીંયા આપણું જે હૃદય છે એની પર આમ મૂકીને આપણા ધબકારા ગણે છે, બરાબર? એને સ્ટેથોસ્કોપ કહેવાય. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. એ સ્ટેથોસ્કોપની મદદથી હૃદયના ધબકારા જાણી શકાય છે. તો હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. ચાલબંધનું સંકોચન તેના વિકોચનને કારણે એક ધબકારો પણ સૂચવે છે, બરાબર? એટલે અહીંયા આપણે નાડીમાં એ ધબકારો અનુભવીએ છીએ. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ જ રહેતા હોય છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો એટલે આ રીતે, તો અહીંયા આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર, ને બહાર કાઢીએ છીએ, બરાબર, એ ફેફસા હતા, એની બાજુમાં હૃદય આવેલું છે, બરાબર? તો હૃદયમાં સંકોચન અને વિકોચન થતું તમને જોવા અનુભવી શકશો. તો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ પણ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપથી, બરાબર, આપણા ધબકારા માપતા હોય છે. બરાબર, દવાખાને જઈએ તો ડૉક્ટર અમુક વખતે આપણી નાડી પણ માપે છે, બરાબર, આ રીતે ધબકારા ગણી લે છે અને પછી સ્ટેથોસ્કોપ અહીંયા મૂકે છે. પછી શરીરમાં કફ છે કે નથી ફેફસામાં, બરાબર, તો એ કફ જાણવા માટે ડૉક્ટર શું કરશે? આપણને કહેશે કે પાછા ફરી જાઓ અને આપણો જે બરડો છે એની પર સ્ટેથોસ્કોપ મૂકીને જ જોશે. એટલે આપણને ખ્યાલ ના આવે પણ ડૉક્ટરને ખ્યાલ આવી જાય કે કફ જાણ્યો છે કે નથી જાણ્યો. તો હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. એટલે એમાં હૃદયના ધબકારા આપણે કાનમાં નાખીએ તો ધડ ધડ કરતો અવાજ થોડો વધારે મોટો જોતો હોય. તે એક ચેસ્ટ પીસ, જે સંવેદનશીલ પડદો અને બે ઇયર પીસ અને એક દડી ધરાવે છે. તો આપણા હૃદય ઉપર જે મૂકે છે એને હૃદયને વચ્ચેનો છાતીનો ભાગ છે એને ઇંગ્લિશમાં ચેસ્ટ કહેવાય. એટલે એને ચેસ્ટ પીસ, ગોળવાળો ભાગ હોય એ ચેસ્ટ પીસ કહેવાય, અને કાનમાં નાખે છે એને ઇયર પીસ કહેવાય. તો ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો ત્યાગ મેળવે છે. ચાલો આપણી આસપાસ મળી આવે એવા સ્ટેથોસ્કોપનો આપણે એક નમૂનો બનાવીએ. તો આપણે ઘરે પણ આવું નાનું સ્ટેથોસ્કોપ રમકડાનું બનાવવું હોય તો બની શકે છે. તો પ્રયોગ હેતુ, સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવા. સાધનામાં ફક્ત બે વસ્તુની જરૂર છે. તમારી ઘરે પાણીની પાઇપ આટલો ટુકડો પડ્યો હોય તો પણ ચાલે, અથવા ગેસની પાઇપ નકામી પડેલી હોય તો પણ ચાલે. એ 6-7 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી એક ગળની અને એક રબરની ટ્યુબ, બરાબર, જે કેરોસીન ગાળવાની ગળની આવે છે એ ગળની, એનો આગલો ભાગ તમે જુઓ પહોળો હોય છે આ રીતે, બરાબર, અહીંયા આકૃતિમાં બતાવેલું છે. એટલે બે જ વસ્તુની જરૂર પડે, કે ગળણી અને એક પ્લાસ્ટિકની પાઇપ અથવા રબરની ટ્યુબ. હવે પ્રયોગ પદ્ધતિ, પહેલું, 6-7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગળણી, તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવી દો. રબરને ખેંચીને ગળણીના મોં પર લાવો. એક નકામો રબર લો, એના ગળણીના ઉપલા ભાગ ઉપર પહોળો છે
ત્યાં મૂકી દેવાનું અને ચુસ્તપણે રબરથી બાંધી દેવાનું. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખવો, બરાબર આકૃતિમાં આપ્યું છે એ પ્રમાણે, અને ગરણીવાળો ભાગ છાતી પર ડાબી બાજુએ રાખવાનો જ્યાં આપણું ખિસ્સું આવેલું છે ત્યાં. ગરણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો, ધ્યાનથી સાંભળો, તમને નિયમિત ધડકાર સંભળાશે. આ અવાજ હૃદયના ધબકારો છે. એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે તે ઘડિયાળની મદદથી ગણી શકો છો. ચાર પાંચ મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો અને તમારા અવલોકનની સરખામણી કરો. તો પહેલાં સામાન્ય ઊભા ઊભા હૃદયના ધબકારા માપવાના છે, થોડું પછી દોડવાનું છે અને દોડ્યા પછી હૃદયના ધબકારા માપવાના છે. તમારા પોતાના અને મિત્રના અથવા ઘરના બધાના નાડીદળ અને હૃદયના ધબકારા આરામદાયી સ્થિતિમાં અને થોડા દોડ્યા પછી કસરત કર્યા પછીથી પણ માપવાના છે. તો નિર્ણય અવલોકન, અવલોકનમાં તમે જોશો તો હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને એક મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારનો દર સૂચવે છે. સામાન્ય સ્થિતિમાં 72-80 વખત હોય ધબકારા અને થોડી કસરત કર્યા પછીથી અથવા દોડ્યા પછીથી આ દર એના કરતાં થોડો વધારે હોય. શું વાદળી અને જળવ્યાય પણ રુધિર ધરાવે છે? હવે મનુષ્યનું પતી ગયું, હવે એક કોષી પ્રાણી હતું. તો વાદળી અને જળવ્યાય જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ પાણીમાં વસવાટ કરે છે અને પાણીમાંથી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરે છે. આ પાણી ઉત્સર્જ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડનો શરીરમાંથી નિકાલ કરે છે. આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત હોતી નથી. એકકોષી પ્રાણીઓમાં લોહી જોવા મળશે નહીં. હવે 11.2 પ્રાણીઓમાં ઉત્સર્જન, એ આપણે પછીના પીરિયડમાં ભણીશું, બરાબર. પછી આ જે નોંધ છે એ ખાલી જાણવા માટે છે કે વિલિયમ હાર્વેએ રુધિરનું પરિવહન શોધ્યું હતું. તે સમય દરમિયાન એવું માનવામાં આવતું હતું કે રુધિર જે આપણું છે એ રુધિર વાહિનીઓમાં તરંગરૂપે વહન પામે છે. તેના મત માટે હાર્વેનો ઉપવાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યો. તેણે પોતાના ઘણા દર્દીઓને પણ એમાં ગુમાવ્યા, પરંતુ તેના મૃત્યુ પહેલાં હાર્વેનું પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો. તો આ રીતે પાકી નોટમાં પ્રયોગ લખવાનો છે, બરાબર. હેતુ ફરીથી બોલી દઉં છું, સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવા, બરાબર. પછી પીડીએફ તમને હોમવર્કની સર્જી પોથીમાંથી મોકલવામાં આવશે. જય સ્વામિનારાયણ.